મતલબ શું પરિસ્થિતિ છે અત્યારે અત્યારે જોવા જઈએ તો જે વરસાદ બંધ થઈ ગયો છે અને વિસ્તારની ટીમની સપાટી જે બદલવાના ચાન્સ અત્યારે એટલે કે આમ જોવા જાઉં તો આજે સમગ્ર એટલે સવારે 10 વાગ્યાથી જ વરસાદે વિરામ લીધો છે. એ ખરેખર આમ જોવા જાઉં તો ખૂબ સારી નિશાની છે. સવારે 10 વાગે આપણે જે રાત્રે 11 વાગે આજવાના દરવાજા ખોલીને પાણી વહેવા દીધું હતું એ આપણે સવારે 10:30 બંધ પણ કર્યું હતું, પરંતુ જે પાણી ઉપરવાસમાંથી આવ્યું, પાવાગઢમાંથી જે પાણી નો ફોર્સ આવ્યો, પ્રતાપપુરામાં આવ્યો, એ ત્યાંના ફીડર દ્વારા એક બાજુ આજવામાં જાય, એક બાજુ વિશ્વામિત્રીમાં જાય, એ રીતે વિશ્વામિત્રીમાં પાણી જે આવવા માંડ્યું એ પાણીનું લેવલ ધીરે ધીરે કરતાં વધતું ગયું. હું અને નેતા શ્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ અમે લગભગ રાત્રે 9 વાગ્યાથી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર હતા, બધી જ પરિસ્થિતિનો તાક પણ મેળવતા. અને અત્યારે જોતા એવું લાગે છે આ વખતે અત્યારે કે જો 2 કલાકમાં 0.25 લેવલ વધતું હોય તો 25 થી 26 થતાં હજુ 6-1 કલાકનો સમય લાગવો જોઈએ. થાય કે નહીં થાય, કદાચ એવું પણ બને કે ન થાય અને આ જ લેવલ વધારે પડતું સ્ટેડી રહે, અને ઈચ્છનીય જ છે કે વધારે પડતું આ જ લેવલ સ્ટેડી રહે. છતાં પણ આપણે હંમેશા એવું માનીએ કે વી હેવ ટુ બી અ સ્ટેપ અહેડ. એટલે માનો કે 26નું લેવલ થઈ જાય જે આપણી વોર્નિંગ સાઇન હોય છે, તો એ વખતે આપણે શું કરવું? આપણી સાયરન વગાડતી ગાડીઓ તો ફાયર બ્રિગેડની બધે ફરે છે, ફાયર બ્રિગેડના જવાનો તૈનાતમાં છે, આપણી પાસે તરાપા છે જેને શિફ્ટ કરવા પડે એને કર્યા છે. એ રીતે આપણે સુભાષનગરના લગભગ 300 વ્યક્તિઓ ને આપણે 250-300 વ્યક્તિઓને આપણે મગનભાઈ શંકરભાઈ સ્કૂલમાં શિફ્ટ કર્યા છે. કારેલીબાગમાં જલારામનગરના લગભગ 7-1 ફેમિલી એટલે 30-એક વ્યક્તિને ત્યાં શિફ્ટ કર્યા છે. કલાલીના વ્યક્તિઓ બહાર તાડપત્રી બાંધીને રોડ પર આવી ગયા. લોકોએ પોતાની ગાડીઓ સેફ જગ્યાએ મૂકી દીધી, જરૂર લાગે તો પહેલે માળે ચાલી જવું અને પોતાના જે કિંમતી સામાન હોય એની રક્ષા કરવા માટે એને પણ પહેલે માળે ચડાવી દેવું. એવું આપણે દર વખતનું જે નિયમ હોય છે એ પ્રમાણે સૌને મારી અપીલ છે કે પેનિકી થયા વગર ચિંતા કરશો નહીં. તંત્ર જાગતું છે, તંત્ર સાબદું છે, તંત્ર સક્ષમ છે. તમારી કાળજી અમે કરીશું ચોક્કસપણે. ક્યાંય પણ તકલીફ હોય ઇમિડિયેટલી ધ્યાન દોરજો તો જે કંઈ મદદની જરૂર હશે એ આપના સુધી પહોંચી જશે.